ગુજરાતના વાલીઓ માટે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઇ કેવાયસીના સમયમાં છૂટછાટ મળી શકે છે શિક્ષણ મંત્રી કુબેર ડિન્ડોરનું નિવેદન જરૂર પડે તો ઈ કેવાયસીના સમયમાં ફેરફાર કરીશું ઈ કેવાયસી કરવું ફરજિયાત છે બે દિવસમાં સાત લાખ જેટલા ઈ કેવાયસી થયા બાળકોના હિતમાં આ ખૂબ જ જરૂરી છે એ કેવાયસી ના થાય તો શું થશે તો એ કેવાયસી કરવાનું છે એ પ્રક્રિયા આપણે ચાલુ રાખીએ છીએ શિશુષ્ટિનું જે કામ છે ફોર્મ ભરાય શિષ્યવૃત્તિ માટેનું જે પ્રક્રિયા છે પણ ચાલુ રહેવાની છે પણ એ કેવાયસી ફરજિયાત છે ફરજિયાત કરવાનું જ છે તબક્કાવાર આપણે એમને આગળ વધીશું સમય મર્યાદાની કંઈ થોડી આગળ પછી સત્ય પણ જોઈ લઈશું પણ એ કેવાયસી ફરજિયાત કરવાનું છે ને એમાં બધા જ મિત્રો આપણે સહયોગ આપવાનો છે ને એના માટે ચાર પ્રકારે આપણે કરી શકીએ છીએ ના એમાં શિક્ષક મિત્રો પણ કરી શકે છે સુરત થી પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતના પલસાણા જોડવા ખાતે યુવાનોએ શર્ટ ઉતારી વિરોધ પ્રદર્શન કરી ખરાબ રોડ રસ્તાના પ્રશ્નોને લઈને યુવાનોએ રોડ બંધ કરી વિરોધ દર્શાવ્યો સરપંચ અને તલાટીનું જાહેર રોડ ઉપર પુતળા દહન કરાયું યુવાનોએ પુતળા દહન કરી ટાયરો સળગાવ્યા યુવાનોએ જોડવા ગામના સરપંચ અને તલાટી વિરુદ્ધ નારા લગાવ્યા પ્રદર્શનકારીઓ છેલ્લા એક કલાકથી જાહેર રોડ પર પૂતળા અને ટાયરો સળગાવીને વિરોધ દર્શાવ્યો છે જેથી જાહેર માર્ગ બંધ કરાતા પલસાણા પોલીસે પાંચ જેટલા યુવાનોને ડિટેન કર્યા

પત્ર લખીને માંગ કરી અમદાવાદમાં જોઈન્ટ કમિટીની બેઠક મળી વક્ફ બોર્ડ સુધારા વિધેયક અંગે બેઠકમાં ચર્ચા કરાઈ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા હોટેલ તાજ ખાતે બેઠકમાં હાજર રહ્યા ગુજરાત સરકાર અને વક્ફ બોર્ડ જેપીસી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરશે બાઠકમાં વક્ફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષોના લોકોનો મત સાંભળવામાં આવશે બાર કાઉન્સિલ વકીલ એસોસિએશન પોતાનો મત રાખશે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ એકત્ર સભ્યોની જેપીસીની રચના કરાઈ હતી જેમાં એકવીસ લોકસભાના સાંસદ અને દસ રાજ્યસભાના સાંસદ જેપીસીની વક્ફ બોર્ડ સુધારા વિધેયકમાં સામેલ છે શહેરની તાજ હોટેલ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો ત્યારે સેન્ટ્રલ વક્ફ બોર્ડ કાઉન્સિલમાં પૂર્વ સભ્ય ઇકબાલ શેખે કહ્યું પિસ્તાળીસ જેટલા સુધારા અમે રજૂ કરવાના છીએ ગુજરાતના ધારાસભ્ય તરીકે અને વકફ બોર્ડના મેમ્બર તરીકે મારી રજૂઆત છે કે જે અમેન્ડમેન્ટ બિલ આવેલું છે તેના ઉપર સમગ્ર ભારત દેશના અંદર મુસ્લિમ સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે વિરોધ એટલા માટે કરી રહ્યો છે કે જે સત્તા જે કલેક્ટરને આપવામાં આવશે તો તેનાથી જે પણ સંસ્થાઓ જે છે જે મદરસા છે મસ્જિદ છે કબ્રસ્તાન છે ખાંખા છે એ તમામ વસ્તુ કલેક્ટરના હસ્તક થશે સુધારા અંગે અમારા જે મંતવ્ય છે એ અમે રજૂ કરવાના છીએ અને જે જે અમે લેખિત પહેલાં બી આપ્યું છે અને અત્યારે પણ અમે લેખિત આપવાના છીએ અમે તમામ આ સુધારા અંગે ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરવાના છીએ અને જેટલા સુધારાઓ પિસ્તાલીસ જેટલા સુધારાઓ છે એ સુધારાઓ શા માટે લઈ લેવામાં આવ્યા છે અને શા માટે લાવ્યા છે એના એની સામે અમે વિગતવાર રજૂઆતો કરીશું

નર્મદા જિલ્લામાં ચોરીની અફવાને લઈને નિર્દોષ લોકોને ટોળા દ્વારા માર મારવાની બે ઘટના સામે આવી જેને લઈ નર્મદા જિલ્લા પોલીસ હરકતમાં આવી જિલ્લામાં પેટ્રોલિંગ વધારી દેવાયું સાથે પોલીસે એક પરિપત્ર પણ જાહેર કર્યું જેમાં પોલીસે લોકોને આવી કોઈ અફવાથી દૂર રહેવા જણાવ્યું જિલ્લા પોલીસ વડાએ કહ્યું લોકોએ કાયદો હાથમાં ન લેવો જોઈએ કોઈ શંકાશીલ વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરવાનું લોકોએ જણાવ્યું પોલીસે આ બાબતે તપાસ કરીને કાર્યવાહી કરશે આપને જણાવી દઈએ કે તાજેતરમાં પ્રતાપ નગર ગામમાં એક સાધુને ચોરીની આશંકામાં લોકોએ ઢોર માર માર્યો હતો તો આવી બીજી ઘટના ગોરા ગામ ખાતે પણ બની હતી हमने नाइट राउंड की पेट्रोलिंग भी बढ़ा दी है और मैं आप सभी को कहूँगा कि कहीं पे भी आपके ध्यान पे ऐसा कोई मामला आए जहाँ पे कोई शंकास्पद व्यक्ति संशास्पद व्यक्ति आपको दिखे तो आप तात्कालिक सौ नंबर के ऊपर कॉल करके अथवा आपके नज़दीक के पुलिसन के साथ में संपर्क करके उनको बुलाइए हम इमीडिएटली वहाँ पहुँचेंगे और जो भी नेसेसरी एक्शन है वो वहाँ पर हो जाइए મુંબઈના ગોરેગાંવમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મોત્સવ ઉજવાયો મહંત સ્વામી મહારાજને વધાવવા અને તેમના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરવા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ચારસો કરતા પણ વધુ સંતો પધાર્યા હતા પાંચે ખંડની ધરતી પરથી પોતાના ગુરહરીના દર્શન માટે હજારો ભાવિકો જન્મોત્સવમાં પહોંચ્યા કાર્યક્રમની શરૂઆત ભજન કીર્તનથી થઈ હતી જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો અનેક સંતો મહંતોએ પોતાના વક્તવ્યો રજૂ કર્યા અનેક મહાનુભાવો અને સમાજના અગ્રગણ્ય લોકો આ પ્રસંગે હાજર રહ્યા હતા અજીઓ પોતાના મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયોમાં વધુ એક ટોચની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનો ઉમેરો કર્યો છે અજીઓએ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ નો ઉમેરો કર્યો આ જોડાણે ભારતીય ફેશન ઈ રિટેલ બજારમાં તેમનો દબદબો વધશે એચએનએમ પોતાના આકર્ષક કલેકશનને અજીઓ પર લોન્ચ કરશે જેમાં વિમેન્સવેર મેન્સવેર કિડ્સવેર સહિત દસ હજારથી વધારે સ્ટાઇલ સામેલ છે રૂપિયા ત્રણસો નવ્વાણુંની અતિ વ્યાજબી કિંમતથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફેશન પ્રસ્તુત કરશે ખાસ વાત તો એ છે કે અજિયો એક ફેશન ફર્સ્ટ પ્લેટફોર્મ છે જે છ હજારથી વધારે બ્રાન્ડ અને બે મિલિયનથી વધારે સ્ટાઇલ ઓફર કરે છે ત્યારે આ જોડાણ પર અજિયોના સીઈઓ વિનીત નાયરે કહ્યું છેલ્લા એકથી બે વર્ષમાં અમે ફેશનનું કલેક્શન વધાર્યું છે જેથી અમે અજીઓ પર આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ બ્રાન્ડ લાવી શકીએ તો મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયોમાં વધુ એક ઉમેરો અને હવે તમને અજીઓ પર એચએનએમના પણ વેર ઉપલબ્ધ બનશે એચએનએમ પોતાના આકર્ષક કલેક્શનને અજીઓ પર લોન્ચ કરશે જેમાં વિમેન્સ વેર વિમેન્સવેર મેન્સવેર કિડ્સવેર સહિત દસ હજારથી વધારે સ્ટાઇલ સામેલ હશે ત્રણસો નવ્વાણુંની અતિ વ્યાજબી કિંમતથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફેશન તમને પ્રાપ્ત થઈ શકશે બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી એક બે સેન્ટરની અંદર પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ ખેડા હોય કે અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તારો છે એક બે તાલુકામાં કદાચ ભારે તીવ્રતા જોવા મળે તો એ વાત અલગ રહેશે બાકી મોટાભાગના વિસ્તારની અંદર એક ઇંચ આસપાસના વરસાદોની શક્યતાઓ મધ્ય ગુજરાતના આ ભાગોની અંદર છે ઉત્તર ગુજરાતમાં પણ આમ જોવા જઈએ તો અરવલ્લી અને સાબરકાંઠાની અંદર જે વરસાદની શક્યતાઓ છે ને એમાં